સુરત કિમ હાઈવે રોડના પીપોદરા પાસે નવા બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્યના મંત્રી ગણપતભાઈ વસાવા તથા સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતના કિમ નજીકના પીપોદરા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રિજનું કામ શરૂ કરાતા ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા અને પીપોદરા ગામના લોકો પણ રોજબરોજ ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે પરેશાની અનુભવતા હતા. જોકે મહિનાઓ બાદ આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા તેનું લોકાર્પણ રાજ્યના મંત્રી ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કરવામાં આવતા વાહન ચાલકોને કાયમી ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળી હતી. નેશનલ હાઈવે નંબર 8 પર સુરત જિલ્લામાં જે વર્ષોથી એક પડતર સમસ્યા હતી વાઇડનિંગનું કામ અને 4-5 જગ્યાએ જે બ્લેક સ્પોટ તરીકે ઓળખાતા પીપોદરા હોય, ઉંભેળ અને વાવ આવી જગ્યાએ રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી આજે ફ્લાયઓવર કેટલીક જગ્યાએ અંડરપાસ જે તૈયાર થયા છે અને અહીંયા જે આ પીપોદરા ગામે આજે ફ્લાયઓવરની વન સાઈડ અમદાવાદથી મુંબઈ જતા રોડ પર જે હાલની સમસ્યા જે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે, અનેક વખત અહીંયા ફેટલ પણ થાય છે, અકસ્માતો થતા જાય છે, ત્યારે આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ પણ છે. આજે ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દક્ષિણ ગુજરાતમાં આવી રહ્યા છે, નવસારી ખાતે મોટો કાર્યક્રમ છે અને સુરતમાં પણ એમના અનેક કાર્યક્રમો છે. ત્યારે આજે આ ટ્રાફિકને કંટ્રોલ કરી શકાય, સમસ્યા સોલ્વ થાય એના માટે એક સાઈડનો પુલ આજે એક શ્રીફળ વધેરીને એક શુભારંભ કરીને આનું ઓપન કરી રહ્યા છે અને આવનાર ટૂંકા દિવસોમાં વાવ છે, પછી સાવા, નંદાવ અને ધામડોક ચોકડીની જે સમસ્યા છે એનું પણ શિલાન્યાસ ભારત સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં રહીને વિધિવત મોટો કાર્યક્રમ કરીને એ પણ વહેલી તકે અમે એનું ખાતમુહૂર્ત કરીશું અને 4-5 દિવસ પછી આની બાકીની જે સાઈટ છે એ પણ એને ઓપન થશે અને વાવ પણ ટૂંક સમયમાં એનો શુભારંભ કરીશું. આજના દિવસનો આપણા સૌના માટે ખૂબ મહત્વનો દિવસ છે. પરમ પૂજનીય મહાત્મા ગાંધીજીનો આજે નિર્વાણ દિન છે અને આપણે એવું ચોક્કસ કહી શકીએ છીએ કે અહિંસાના પ્રચારક અને સત્યના પૂજારી એવા મહાત્મા ગાંધીજીનો આજે નિર્વાણ દિન છે ત્યારે આજના દિવસે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના જાગૃત સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાને પણ અભિનંદન આપું છું કે આ વિસ્તારની અમારી વર્ષો જૂની માંગણી આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે પૂરી કરી છે. કારણ કે ભૂતકાળમાં આ જ વિસ્તારના સાંસદ સભ્ય તુષારભાઈ ચૌધરી 10-10 વર્ષ સુધી સંસદ સભ્ય હતા, કેન્દ્રમાં મંત્રી હતા, પણ દરેક ચૂંટણીઓમાં માત્ર ને માત્ર આ વિસ્તારના પ્રજાજનોને મતદારોને ખોખલા વચનો આપીને જતા હતા કે તમારો ઓવરબ્રિજ અમે બનાવી દઈશું. પણ આજે અમારા સાંસદ ઉપર અમને ગૌરવ છે કે માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની 5 વર્ષની સરકારમાં અમારા વર્ષો જૂની આ ઓવરબ્રિજની માંગણી એમણે મંજૂર કરી અને આજે એક બાજુનો રોડ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. 1 તારીખે બીજી તરફનો રસ્તો પણ શરૂ થઈ શકશે મિત્રો. અને સાવા અને નંદાવ ચોકડી એ પણ માંગરોળ તાલુકામાં નેશનલ હાઈવે ઉપર સૌથી વધુ અકસ્માત થનાર ચોકડી છે. હું સાંસદ શ્રી પ્રભુભાઈનો આભાર માનું છું કે એમણે વારંવાર કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીજીને રજૂઆત કરી, એકવાર મને પણ ભેગા લઈ ગયા અને લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે સાવા અને નંદાવ ચોકડી ઉપર પણ ઓવરબ્રિજ એમણે મંજૂર કર્યો છે. એનું ભૂમિપૂજન પણ આવનારા ટૂંકા દિવસોમાં અમે કરવા જઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર
આ વિસ્તારની જનતાની જે મુશ્કેલી હતી, આમ તો સમગ્ર દેશની મુશ્કેલી ગણી શકીએ, કારણ કે ખૂબ ટ્રાફિક થતો હતો. એ કાર્ય આજે પૂર્ણ કર્યું છે ત્યારે આ વિસ્તારના લોકોને આજેથી આ રસ્તાનું અમે સાંસદશ્રીના હસ્તે લોકાર્પણ કરીએ છીએ.